મિત્રો અમુક નામોની ઓળખાણ આપવી જરૂરી હોતી જ નથી, એટલે એવી કોઈ ઔપચારિકતામાં પડ્યા વગર જ આપણે આજના જે આપણા મહેમાન છે કાંતિ ભટ્ટ એમની સાથે જ વાત કરીએ. આપનું સ્પીક બિંદાસમાં સ્વાગત છે. પહેલો પ્રશ્ન તો એ જ છે મારો કે તમે આટલું બધું લખો છો, આટલા બધા વિષયો ઉપર લખો છો અને રેગ્યુલરલી લખો છો, અલગ અલગ વર્તમાન પત્રોમાં મેગેઝિનમાં તમારા લેખ આવે છે અને તમારી અવસ્થા છે 82 વર્ષ, મને જ્યાં સુધી ખ્યાલ છે, તો આટલું બધું કેવી રીતના કરી શકો છો? એ લખવાના અને ઓવરવર્ક કરવાના સંસ્કાર બચપણથી જ છે. હું ગામડામાં જન્મેલો છું, હું એક શિક્ષક અને ખેડૂત પિતાનો પુત્ર છું. મારા પિતા હરગોવિંદ દાસ શિક્ષક હતા, કલાકાર હતા, એના દાંડિયારસ ઉદયશંકર નૃત્યકારે જોયેલા. હું ઉદયશંકર નૃત્યકાર સાથે નાચેલો. સર નિકોલસ રોરિક અમારે ગામ આવી ગયેલા અને એને કારણે બચપણમાં મને બધા કલાના સંસ્કાર મળ્યા. હું મોટો થયો તો 9 વર્ષની ઉંમરે હું ગ્રામ પંચાયતની લાઇબ્રેરી ચલાવતો, હું સહકારી મંડળીનો સેક્રેટરી હતો અને ગ્રામ પંચાયતની લાઇબ્રેરી ઊભી કરેલી. ભાવનગરના મહારાજે ગામે ગામ ગ્રામ સુધારણા ફંડમાં લાઇબ્રેરી ઊભી કરી અને હું બાળ લાઇબ્રેરિયન હતો, એટલે એ મને તાલીમ મળી. એ પછી મહુવામાં મારું ભણતર થયું, ત્યાં હું રસોઈ કરતા શીખ્યો અને ત્યાં 1942ની લડત વખતે અમે પછી જ્યારે આપણને સ્વતંત્રતા મળી અને જશુભાઈ મહેતા અમારા એ હતા ત્યારે રાઇફલની ટ્રેનિંગ લીધેલી, એટલે આખી ઓવરઓલ ટ્રેનિંગ મળી. અને પછી ભગવાનને એમ થયું કે હવે કંઈક બાકી રહ્યું છે એટલે મને માંદો પાડે, માંદો પાડ્યો એટલે ડૉક્ટરની દવાને મેં ફેંકી દીધી. ભાવનગરની તખ્તસિંહજી હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે યોર કેસ ઇઝ હોપલેસ, વિધિન 6 મંથ્સ યુ આર નોવેર, 6 મહિનામાં યુ આર આઉટ. હું બિલકુલ હોપલેસનેસમાં માનતો નથી. હું ઉરલી કાંચન ગાંધીજીના આશ્રમમાં ગયો, ત્યાં આશ્રમના ડૉક્ટરો પણ મને સારો કરી નહીં શક્યા. પછી મેં કહ્યું હું બધા નેચર ક્યોરના પુસ્તકો વાંચી ગયો, આઈ ક્યોર્ડ માય સેલ્ફ ફ્રોમ કોલાઇટિસ. મને જે જૂનો મળ્યો હતો એ મેં મારી મેળે સારો કર્યો અને એને કારણે હું અડધો વૈદ બન્યો, વૈદ બિંદ નેચરોપેથ બન્યો. હજી પણ એક વસ્તુ બાકી રહી ગઈ, ભગવાનને જોયું કે આ સારો બ્રાહ્મણ છે અને બધું જ્યાં હોય ત્યાંથી ભાગે છે, બધું છોડીને ભાગે છે, તો એને એટલે મને મારા કાકાએ મલેશિયા બોલાવ્યો. મલેશિયા જે હું બિલકુલ બ્રાહ્મણ સ્વભાવનો, મને વેપાર પ્રત્યે શુભ, જોકે હું બીકોમ છું તો પણ મને વેપાર પ્રત્યે શુભ. બીકોમની ડિગ્રી પણ એટલા માટે લીધી કે એ ટાઈમમાં 1952માં તમે બીકોમ હો તો જ નોકરી મળે. સૌરાષ્ટ્રના 2 જ બીકોમ હતા, એટલે પણ હું મલેશિયા ગયો, પિનાંગ શહેરમાં ગયો. ત્યાં 10 વર્ષ મને એક્સપોર્ટ ઇમ્પોર્ટ આખા જગતભરની ઇકોનોમી, ખાસ કરીને મેટલ જે રિફાઇન્ડ ટીન છે, પાકિસ્તાનના અણુબોમ્બના પ્લાન્ટ માટે ટીન મેં સપ્લાય કરેલું એ વખતમાં, એટલે મને અમને કંઈ વાંધો નથી કે અમેરિકા અણુબોમ્બ વાપરશે, પાકિસ્તાન નહીં વાપરે, ઇન્ડિયા નહીં વાપરે, પણ અમેરિકા એક દિવસ વાપરવાનો છે અને અમે કંઈ પોતે જ નષ્ટ થઈ જવું. આમ તમે જે પ્રશ્ન પૂછો એનો આ લાંબો જવાબ છે કે આ બધા અનુભવને કારણે. હા, પછી મારા કાકાનું કામ પતી ગયું, એનો સ્વાર્થ પૂરો થયો, એટલે એણે મને પિનાંગથી હાંકી મૂક્યો. પણ મને કામ શું લાગ્યું, મહુવાના અખાડાનું મેગેઝિનનો હું તંત્રી હતો. 15 વર્ષની ઉંમરે હું લેખો લખતો, હું ભાવનગર સમાચાર એક નાનું એવું અઠવાડિક હતું ભાવનગરથી, એમાં હું પોસ્ટકાર્ડમાં વગર મારા પોસ્ટકાર્ડ 3 પૈસાના પોસ્ટકાર્ડથી હું સમાચાર મોકલતો, એટલે બચપણથી હું પત્રકાર હતો. એટલે મુંબઈ આવ્યો તો મારી ઓળખાણ ઉરુલી કાંચનને કારણે, એ વખતના મુંબઈના ઉદ્યોગ પ્રધાન શાંતિલાલ શાહ હતા, એની ઓળખાણને કારણે એણે મને કહ્યું
કે તું નોકરી ગોતે છે? હું કહું હા. તો કે ઘર? હું કહું ઘર મેં મારી પાસે 6000 રૂપિયા હતા, એમાંથી મેં ઘર ગોતી લીધું છે. તો હું કહું મને નોકરી જોઈએ. તો કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં 10000 નો પગાર થી નોકરી છે. હું કહું અચ્છા. બીજું કે કોરા કેન્દ્રમાં એક નોકરી છે, ત્યાં 6000 નો પગાર છે. તો હું કહું મને બેંકની નોકરી નહીં જોઈએ. પછી કોરા કેન્દ્ર છે, હું કોરા કેન્દ્રમાં જો અને મારા પત્રકારના સ્વભાવ પ્રમાણે મેં જોયું ત્યાં બહુ ભ્રષ્ટાચાર હતો. તો શાંતિલાલ શાહને મેં કહ્યું ત્યાં તો બહુ ભ્રષ્ટાચાર છે. તો ત્યારે કે ભ્રષ્ટાચાર શું દેવા દેવા, ત્યારે નોકરી જોઈએ છે. હું કહું મારે ત્યાં નોકરી નહીં જોઈએ, હું એ ભ્રષ્ટાચાર જોઈ નહીં શકું. તો કે પત્રકાર થવું છે? તો કે હું હા. કે પણ ત્યાં પગાર 199, એટલે વ્યાપારમાં હું સપ્ટેમ્બર 1966માં હું પત્રકાર થયો. અને પછી બધા છે ને પંપાળીને કામ કરે, હું એકદમ ઝડપથી કામ કરું. વ્યાપારમાં હું મને જે કામ સોંપવું હોય બધા 8 કલાકમાં કરે, હું 2 કલાકમાં કરતો. એને કારણે હું નવરો પડતો. એ નવરાશમાં હું લેખો લખતો થયો, નજીકની એશિયાટિક લાઇબ્રેરીમાં હું વાંચતો થયો. અને એ લેખ ને મારે ખરેખર તમે ઇન્ટરવ્યુ લો છો તો પહેલી વખત મને મોકો મળ્યો કે મને સૌથી મારા લેખને આઉટલેટ આપનાર જન્મભૂમિના ન્યૂઝ એડિટર રમણલાલ શેઠ હતા, જે આપણા અહીંયા અમૃતલાલ શેઠે અહીંયા ફૂલછાપ શરૂ કર્યું ને, એણે ત્યાં જન્મભૂમિ શરૂ કરેલું. પછી એ જન્મભૂમિના ન્યૂઝ એડિટર રમણલાલ શેઠ મારા લેખ યથાવત છાપતા, બોલ્ડલી બધાને આઈ એમ અગેન્સ્ટ, આખો એસ્ટાબ્લિશ વિરુદ્ધનો હું માણસ છું, હું કોઈના બાપની હાડબાર ના રાખું. અને લગ્ન જીવન નકામું હતું એટલે એકલો છો, આજે એકલો છું એટલે હું બિંદાસ લખી શકું છું, મને કોઈની પડી નથી. એટલે આટલું બધું વિપુલ તમે કહો છો ને કે કેમ લખી શકો છો, મારી સ્પેશિયલ આ એટમોસ્ફિયર છે. એટલે તમે કાંતિભટ થઈ શકો, પણ તમારું કુટુંબ છે, આ છે, ધંધો છે, મારે કાંઈ નથી. આગળ પાછળ રક્ષા કરે જગન્નાથ. આપની અવસ્થા અત્યારે 82 વર્ષની છે. આપણે જેમ કહ્યું એમ આપણે જીવનમાં જાત જાતના અનુભવો કરેલા છે, એમાં મીઠા કરતા ખાટા વધારે છે, જેમ તમે વાત કરી પ્રમાણે મીઠામાં હશે. બીજું, મેં હમણાં જ એક મેગેઝિનમાં આપનો પ્રવાસ ઉપરનો લેખ વાંચેલો, એમાં આપણે લખેલું કે 80 કે 84 દેશોની આપ મુલાકાત લેવા ફરેલા છો. આપ તો આ બધા અનુભવોના ભાથાના અંતે અત્યારે આ અવસ્થાએ, જનરલી આ અવસ્થાએ લોકો હવે અધ્યાત્મની મોક્ષની એવી બધી વાતો કરતા હોય છે, તો તમારી દ્રષ્ટિએ જીવન શું છે? હવે તમે જ્યારે આ પડાવ ઉપર છો, તો હવે તમે આ પડાવ ઉપરથી તમારે જ્યારે દ્રષ્ટિ આગળના સંપૂર્ણ જીવન ઉપર નાખો છો, તો તમને શું જીવન શું છે અને શું હોવું જોઈએ? હું પોતે પણ એક વખત મેં કૃષ્ણમૂર્તિ, રજનીશ તો મને શિષ્ય બનાવવા માંગતા હતા, જે કૃષ્ણમૂર્તિ જે બહુ મોટા આધ્યાત્મિક ગુરુ ગણાય છે, પછી એના શિષ્ય હતા યુજી કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિથી નિરાશ થઈને પછી અલગ થઈ ગયા, એ યુજી કૃષ્ણમૂર્તિને હું મળ્યો છું. એ બધા સ્વામી મુક્તાનંદ સ્વામીને હું મળ્યો છું, દલાઈ લામાને મળ્યો છું. એ બધાના જીવન જોયા પછી મને એમ લાગ્યું કે આખરે આ બધા સંન્યાસ્ત અને એ બધું નકામું છે. હું સંન્યાસી ઋષિકેશ જઈને સંન્યાસી બનવા માંગુ છું, એ નકામું છે. મારું પત્રકારત્વનો અનુભવ ને મારો જે બળવાખો સ્વભાવ છે એ જનતાને મળવો જોઈએ, અને કર્મયોગ એ જ સાચો યોગ છે. આ બધા યોગ ને બધા નકામા છે, બધા ઉપદેશ નકામા છે, પછી કથાઓ ને એ બધું ભલે રહ્યું, પણ ઉપદેશ નહીં આપો તમે, લોકોને સાચી માહિતી આપો. કારણ કે ખોટી માહિતી બહુ જ આજે તો 21મી સદીમાં અને 2012થી તો બહુ જ ખોટી, અને તમારી હિંમત હોય તો છાપજો કે અમેરિકાનું જે ટાઈમ મેગેઝિન, એણે આ વખતે નરેન્દ્ર મોદીની આવરણ કથા છાપી છે, એમાં ભારોભાર ગપ્પા છે, નરેન્દ્ર મોદીની ખુશામત છે, અને એમાં લખેલી બધી વાતો અને નરેન્દ્ર મોદીના ખોટા વખાણ છે, એ હું એકલો જ પકડી શકું કે અંદરની વાત હું જાણું,
આવા લોકોને અહીંના રાજકોટના લોકોને મળું, ગોંડલના લોકોને મળું, સૌરાષ્ટ્રના લોકોને મળું કે શું છે નરેન્દ્ર મોદી ખરેખર શું છે, તો એ કોઈ મળતું નથી. એ પેલી જે ટાઈમ મેગેઝિનની રિપોર્ટર છે એ એક બે જણને મળી ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીની ફાઇવ સ્ટાર મહેમાન ગતિ માણીને ઉડી ગઈ, લખી નાખ્યો લેખ. હું એમ લેખ નથી લખતો. તમે જે રીતના લખો છો, તમારી જે રીતના લેખન શૈલી છે એમાં આપણે જોઈએ તો કેટલું એક લેખમાં તમે પીરસી શકો છો. હું તાજેતરની જ વાત કરું કે એમનો લેખ એક મેગેઝિન મને લાગે છે આહા જિંદગી, અધરવાઇઝ એમાં જ પ્રવાસ ઉપરનો એક લેખ છે અને એમાં એટલા બધા અવતરણો એક જ લેખની અંદર આપ્યા છે, તમારી પોતાના અનુભવો લેખા છે બીજાનું કેટલું. તો મારો આપને પ્રશ્ન હવે એ આવે છે કે આ યુગ ઇન્ટરનેટનો યુગ કહેવાય છે, તો આમાં ઇન્ટરનેટનું મહત્વ તમે કઈ રીતના લખો છો? કારણ કે ઇન્ટરનેટ ઉપર બધી માહિતી છે. અથવા મારો બીજો પ્રશ્ન એ પણ છે કે ભારતના વિકાસમાં ઇન્ટરનેટનું મહત્વ શું છે? આ ઇન્ટરનેટ, વાંચન, લેખન અને ભારતનો વિકાસ આ બધી બાબતોને તમે કેવી રીતે સંકળો છો? પહેલી વાત તો એ કે ઇન્ટરનેટ બહુ જ મજાનું છે. હું ઇન્ટરનેટ ઘણું જોઉં છું, પણ એક પત્રકાર માટે ઇન્ટરનેટ સર્વસ્વ નથી. ઇન્ટરનેટમાં બધું જ આવતું નથી. તમે મારે ઘેરે આવશો તો 25 લાખના પુસ્તકો છે. મારી પાસે 5 એન્સાઇક્લોપીડિયા છે. 2 આવા એન્સાઇક્લોપીડિયા તો મેં જોઈ જોઈને ફાડી નાખ્યા છે. આ ત્રીજો હું લઈ જાઉં છું, ભગવદ્ગો મંડળ ત્રીજો હું આજે લઈ જાઉં છું. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા છે, એનો એક ભાગ ફાડી નાખ્યો, બીજો ભાગ આજે મેં લીધો છે. હવે કોઈને નહીં જોવા મળે, કારણ કે ઇન્ટરનેટ ઉપર આવી જશે. એન્સાઇક્લોપીડિયા અમેરિકાના છે, એન્સાઇક્લોપીડિયા જુનિયર એન્સાઇક્લોપીડિયા છે. આવા 6 એન્સાઇક્લોપીડિયા મારી પાસે છે, 25 લાખના પુસ્તકો છે અને રોજ હું ખરીદતો જાઉં છું. આજે મારો થેલો જોશો તો એમાં એરપોર્ટ ઉપરથી ખરીદેલા પુસ્તકો છે. મારે કરાંચી ઉપર લખવું છે તો લખેલી મને કરાંચી ઉપરનું પુસ્તક મળી ગયું. તમે કહો કે ઇન્ટરનેટ ઉપર કરાંચી ડમ 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 કરો, કરાંચી લખી નાખ્યો, ના ચાલે. મારે કરાંચી ગયેલા મહેમાનોને ફોન કરવું, અને મારો આ ખાસ પ્રોજેક્શન છે કે હું મુસ્લિમોને પ્યારો છું, કારણ કે હું રિયલ સેક્યુલર છું. હું મુસ્લિમો સાથે જમેલો છું, એક ભાણે જમીને અમે પૈસા બચાવ્યા છે હોસ્ટેલમાં. મહુવા આખું સેક્યુલર શહેર, ત્યાં હું ચાઉસ શેરીમાં ઉછરેલો છું. એટલે એને કારણે કે એકલું ઇન્ટરનેટથી નથી કાંઈ ચાલતું, તમારે ચારે બાજુથી માહિતી. એક તો પર્સનલ, આપનું નામ શું છે? દેવાંગ દિભાકર. દેવાંશુભાઈ, મારે દેવાંશુભાઈને ફોન કરવો પડે. દેવાંગ દેવાંગભાઈને પણ ફોન કરવો પડે કે ભાઈ તમારું જે ઇન્ટરનેટ સર્વિસ છે એ કેટલા ફોલો કરે છે, રાજકોટમાં ઇન્ટરનેટનો કેટલો વ્યાપ છે, ઇન્ડિયામાં કેટલો વ્યાપ છે, આખા જગતમાં કેટલો વ્યાપ છે. તો આ મિનિટે જ અમે જોયું, આવતા 2016ની સાલમાં ઇન્ટરનેટ જનરેટેડ ઇકોનોમી $4.16 trillion થવાની. આ ફિગર યાદ જો, આ ફિગર યાદ રહી જાય એવો છે. 4.16 trillion એટલે 1 trillion એટલે એ અબજ, 1 અબજ. ખબર? એટલે 40,000 કરોડ અબજ. એટલું અર્થતંત્ર થઈ જવાનું ઇન્ટરનેટ જનરેટેડ. તો ઇન્ટરનેટનું તો બહુ જ મહત્વ છે, પણ મારે માટે ઇન્ટરનેટ સર્વસ્વ નથી. મારે માટે ગૂગલ પણ બેસ્ટ છે. હવે દાખલા તરીકે ભગવતસિંહ બાપુ છે, તો એનું મને ઇન્ટરનેટ ઉપર મળ્યું, પણ એ તો શું કાંઈ નહીં, એ તો છાંટો છે. હાલમાં આપ રાજકોટમાં જ છો, બરાબર છે? અને તો આપનું રાજકોટ અને તમે ગોંડલ પણ ગયેલા, તો રાજકોટ આવવાનું અને ગોંડલ જવાનું જે પ્રયોજન છે એના વિશે થોડીક વાત કરો. હા, એ હવે આપણે મને લાગે છેલ્લો પ્રશ્ન રાખીએ, એટલા માટે કે અહીંયા હવે થાકી જાઉં છું, હું બહુ બોલતો નથી. આજે હું તમારી સાથે 1 મહિનાનું બોલી ગયો. હું હવે ક્યાંય, મને કોઈ 1 લાખ રૂપિયા આપે, હું કોઈ દી ક્યાંય જવાનો કે લેક્ચરના પૈસા નથી લેતો.
પણ છેલ્લે હું અમદાવાદમાં લોકકલાનો કાર્યક્રમ હતો એ મારા ભાવનગરની છોકરીઓનો હતો એટલે હું ગયેલો. મારા ઘરના મેં 6000 રૂપિયા ખર્ચ્યા અને આ ભગવદ્ ગો મંડળ જે મારે માટે તો સવારે હું તો એક લેખ લખતી વખતે હું 6 વખત ભગવદ્ ગો મંડળ જોઉં. દરેક અર્થનો હું પાકો કરી લઉં તો કારણ કે હું કાઠિયાવાડનો છું, ભાવનગરનો, તો અમારા જે તળપદી ભાષા છે એ તો ઘણી છે, તો હું એમાં જોઈ લઉં કે ઘેર સફો છે એ શબ્દ પેલો અપશબ્દ નથી ને. અચ્છા, મહી ગળી ગયું અગર તો એવા કેટલાક વાક્ય પ્રયોગો છે એ અપશબ્દો નથી ને, એ આમાંથી ખબર પડે. એટલે આ મારે માટે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા કે એન્સાયક્લોપીડિયા અમેરિકાના, બાઇબલ કે ગીતાની બરોબર મારે માટે ભગવદ ગો મંડળ છે. અને ભગવદ ગો મંડળ બાપુને તો એને છબીને પ્રણામ કરતી વખતે મારી આંખમાં આંસુ આવી ગયા કે મારું જે પત્રકારત્વ છે એને ભગવતસિંહ બાપુ તમે એકદમ ઉજાળો છો, જે કામ કોઈ પત્રકાર એમાં બળાઈ નથી, કોઈને એની વેલ્યુ ખબર નથી. દરેક પત્રકારના ઘરમાં દરેક અખબારના માલિકે એક એક સેટ વસાવી દેવો જોઈએ. એક નાનો છેલ્લો પ્રશ્ન, હા જે કઈ પૂછો. હવે આ ઉંમરે માણસને દરેક જીવનમાં ઈચ્છાઓ તો હોતી જ હોય છે, એના થકી જ જીવન જીવતો હોય છે. હવે આ પડાવ પર આવે હજી કોઈ એવી વસ્તુ બાકી રહેશે તમારા જીવનમાં જે ઈચ્છાઓ તમને કે તમારે હજી પૂર્ણ કરવી છે? હવે એક જે છે એ બંને ઈચ્છા જોડાયેલી છે. આજે શીલા મારાથી 29 વર્ષ નાની હતી, એ ભાવુકતામાં પરણી ગઈ, પછી રિયાલિટી સામે આવી એટલે હવે અલગ રહે છે. રિયાલિટી એટલે સમજો ને કે એ 22 વર્ષની હતી ત્યારે હું 48 વર્ષનો હતો અને 60 વર્ષનો હતો ત્યારે હજી જુવાન હતી, એટલે જરૂર પછી તો ફેર પડે ને. ત્યારે તો ભાવ એટલે મેં કહ્યું ઓકે, અત્યારે દિલ્હી છે અને હું એકલો છું. આજે પણ મને બહુ જ હું ડેઈલી શરૂ કરી શકું, હું હજી વીકલી શરૂ કરી શકું, હજી મને અબળતા છે કે એક વીકલી હું શરૂ કરું જે અનોખું હોય, ખેતીલક્ષી હોય, આરોગ્યલક્ષી હોય અને રાજકારણની ખરી વાતો લખનાર, પણ મુખ્ય હોય આરોગ્ય. 20% લેખો આરોગ્ય ના હોય. એલોપથીની પત્તર ખાંડવી એ શબ્દ અપશબ્દ નથી, એ ભગવદ્ ગો મંડળે મને કહ્યું. એટલે મારે એલોપથીની પત્તર ખાંડવી છે, એ 20% લેખો, એ 15% ખેતીના, 15% વ્યાપારના, કારણ કે મને વ્યાપારનો અનુભવ છે, અને બીજો આ બધા રાજકારણ અને સમાજનો. બહુ મેં કારણ કે મારા 3-3 લગ્ન થયા છે અને અને ખાસ તો સ્ત્રીઓ વાંચે, તમને પણ હું સલાહ આપું છું કે ઘરની ગૃહિણીઓ વાંચે એવું મૂકો, કારણ કે એ જ આપણા સાચા અન્નદાતા છે. સ્ત્રીઓ વાંચક હશે ને તો એ બહુ વફાદાર વાંચક. થેન્ક યુ વેરી મચ.